હે ભગવાન, આ મોંઘવારી તો જો. હા, એક દિવસ આવી જ રીતે છે ને હેતલબેન ની પણ ન્યૂઝમાં ન્યૂઝ આવ્યો છે. શું બોલે છે તું? હેતલની ન્યૂઝ? હેતલની ન્યૂઝ શું કામ આવે? તને શું લાગે છે કે હેતલ આ હરે છે, ફરે છે, તો કઈ ખોટું કરે છે? માનું છું મમ્મી, ખબર ફરવું, મોજશોખ કરવા એ ખોટું નથી, પણ બધી વસ્તુની મર્યાદા હોય છે, એક લિમિટેશન હોય છે. જો આપણે સ્ત્રી જાત છીએ અને આપણા ઘરમાં પુરુષ તરીકે કોણ છે? કોઈ જ નહીં, આપણે એકલા છીએ. અરે વાત સમજશો મારી, હું તમે અને દીદી આપણે ત્રણ માછોરું છીએ આ ઘરમાં. જો કઈ થઈ જશે તો લોકો કેવી કેવી વાતો કરશે, અને હું ના નથી પાડતી. જો દીદી લિમિટમાં બધાની સાથે બોલે, અરે ફરે તો વાત ઓકે છે, પણ એ તો એનું ભાન જ ભૂલી ગઈ છે. અરે મન ભાવે ત્યારે ઘરે આવે છે, કાલે 2 વાગે ઘરે આવી હતી. આ કોઈ ટાઈમ છે એનો ઘરે આવવાનો? અરે પણ મને કહીને ગઈ હતી કે એની ફ્રેન્ડ્સની પાર્ટીમાં જાય છે, અને એને કહ્યું પણ હતું કે જો રાત્રે મોડું થાય ને તો હું સવારે પણ આવી શકું મમ્મી. પણ એટલી બધી છૂટ આપવાની શું જરૂર છે? આખી આખી રાત આ બહાર રહીએ સારું લાગે? કાલે સવારે ઊંચ નીચ થશે ને તો બધા તમને બોલશે કે બાપ વગરની દીકરી છે બગડી ને. જો આખો દિવસ ફ્રેન્ડ લોકો સાથે વાત કરવી, લાઈવ થવું, પોસ્ટ મૂકવી, આ બધું મને યોગ્ય નથી લાગતું. તને યોગ્ય લાગે કે ના લાગે, પણ દામિની હેતલ એમ કંઈ ખોટું કરે એવી નથી. એને પણ તારા પપ્પાની નામની ચિંતા છે, આપણા પરિવારની પ્રતિષ્ઠાની ચિંતા છે. તને શું લાગે છે કે હેતલ એવું કરશે? કરે, કેમ ના કરે, મારાથી મોટી છે, પણ લાગતું નથી, સમજણનો છાંટો નથી. તું આ શું બોલે છે? તારી મોટી બેન વિશે બોલે છે, મન ફાવે એવું શું કામ બોલે છે? સારા ફ્રેન્ડ હોય ને તો મને કોઈ વાંધો નથી, પણ એના બધા ફ્રેન્ડ આવારા છે, એક એમાં કાંઈ કાંદો નથી કાઢી લેવાનો. અરે કોઈના કાંઈ ઠેકાણા નથી. અરે જે પોતે આખી રાત બહાર રહેતા હોય એ લોકોનું ઘર કેવું હોય? અરે બેટા, એ કોઈક વાર જ જાય છે ને પાર્ટીમાં, રોજ થોડી જાય છે, અને પરમિશન લઈને જાય છે. તને શું લાગે છે કે મને નહીં કીધું હોય? કહીને જ જાય છે. હવે એની પાછળ પાછળ તો ન જવાય ને, સમજણ છે એનામાં પણ. અને મને સમજાતું નથી તને તારી બેનની અદેખાઈ શું કામ આવે છે? વાત વાતમાં તું એને નીચી પાડવાની વાત કરે છે. મમ્મી મને અદેખાઈ નથી, મને ચિંતા છે એની, મારી મોટી બેન છે, કોઈ પારકી નથી કે મને એનાથી બળતરા થતી હોય કે મને એનાથી વાંધો હોય. એનું ખોટું કરીને મને શું મળવાનું છે? એ તો તને જ ખબર, એનું ખોટું કરીને તને શું મળવાનું. એક એક વાત ને આમ ચિંગમની જેમ લાંબી કરે છે. હા, આવી રીતે તો કોઈ સગી બેન પોતાની સગી બેનને બદનામ કરવાની કોશિશ કરે જ નહીં, પણ મને સમજાતું નથી તને હેતલથી શું પ્રોબ્લેમ છે. હા, ઘરમાં સાચું બોલે છે, જાય છે, તને પણ ક્યાં ના પાડી છે? તું પણ જાને, તારા ફ્રેન્ડ સાથે ફરને. અને રહી વાત, તમે લોકો જ્યાં સુધી મારી સાથે છો ત્યાં સુધી સાસરીમાં હશો તો પછી શું કરશો? પછી થોડી હું આવી રીતે છૂટ મળવાની છે. ઠીક છે, નહીં માનતા મારી વાત. સમજી શું રાખ્યું છે ને મનમાં, મને એ નથી સમજાતું. એમ જ સમજે છે કે એ સાચી ને બીજા બધા ખોટા. હેતલની પાછળ પડી ગઈ છે. કોની સાથે વાત કરો છો દીદી? તારે શું કામ છે? હું મોટી બેન છું ને, તું નાની છો એટલે મારે આવી ઇન્ક્વાયરી તારી સાથે કરવાની હોય, તારે મારી નહીં. પણ હું એવું કઈ કરતી જ નથી કે તમારે મારી ઇન્ક્વાયરી કરવી પડે. મને શું ખબર? તો કરો ને, મારી જાસૂસી કરો, મારી પાછળ પાછળ ફરો, જુઓ હું ક્યાં જાઉં છું. પણ આ સેમ વસ્તુ હું કરીશ ને દીદી તો તમને વહુ હું પડી જશે. તું ક્યાં કઈ બાકી રાખે છે? આ જાસૂસી તો કરે જ છે ને. કરું છું, પણ કોના માટે? તમારા ભલા માટે. આ તમે જેને મળો છો ને એ બધાને ડિટેલ કઢાવી મેં, એક એમાં કાંઈ કાંદો નથી કાઢી લેવાનો. આ તમારા ફ્રેન્ડ લોકો એક નંબરના આવારા છે. ઓ હેલો, હું તારાથી મોટી છું, મને ખબર પડે મારું શું સારું છે શું ખરાબ છે, એટલે તારે મને કોઈ શિખામણ આપવાની જરૂર નથી. અને હા, ભૂલતી પણ મમ્મીના કાન તો ભરતી જ નહીં મહેરબાની કરીને. મમ્મીને તો મેં વાત કરી દીધી છે, પણ અત્યારે એમને મારી વાત સાચી નથી લાગતી. જ્યારે સાચો સમય આવશે ને ત્યારે મમ્મી પણ મારી વાત માની જશે. ના જ લાગે ને, મમ્મીને પણ ખબર છે તો એક નંબરની ખોટી માણસ છે, જ્યારે હોય ત્યારે હાથ ધોઈને મારી પાસે જ પડી છે. બીજું કોઈ તને દેખાતું જ નથી આ ઘરમાં,
શું પ્રોબ્લેમ શું છે કહીશ તને મારાથી? શોભ તું મારી બેન છે, મારી મોટી બેન. હું કોઈ ખોટા રસ્તે હોય ને તો તારે મને પાછી વાળવાની હોય, અને એની જગ્યાએ તું જ તે ઊંધા રસ્તે છે તો મને કોણ પાછું વાળવાનું? હું કોઈ ઊંધા રસ્તે નથી. તું છે માન કે ના માન, અત્યારે છે ને તને આ બધું બહુ સારું લાગે છે, પણ એક સમય આવશે ને ત્યારે બહુ પછતાવો થશે. આ ફ્રેન્ડ સાથે બહાર જવું, હરવું ફરવું, રાત્રે લેટ ઘરે આવવું, પાર્ટી કરવું, આ બધું તને આ જુવાનીના જોશમાં સારું લાગે છે. તું પણ કર ને, તને કોણે ના પાડી છે? હું આવું છું નડવા? નહીં ને તો તારે પણ મારી પર્સનલ લાઈફમાં નડવા નહીં આવવાની. પર્સનલ? આ પપ્પાની ઇજ્જત ઉછળે, એ પર્સનલ વાત કઈ રીતે થઈ? ઉછળી તો નથી ને, જ્યારે એવું થાય ને ત્યારે મને કહેજે, હો ને? એટલે ત્યાં સુધી રાહ જોવાની, અને ધેટ મીન કે તું એવું કંઈક તો જરૂર કરીશ કે જેના કારણે પપ્પાની ઇજ્જત ને ઠેસ પહોંચે. તારા પપ્પા હતા ને, મારા પણ પપ્પા જ હતા. એ શોભેન, હું તને પ્રેમથી સમજાવું છું, મને તારાથી કોઈ અદેખાઈ નથી, કોઈ વાંધો નથી, પણ હું તારા સારા માટે જ કહી રહી છું. મેં તને એકવાર કીધું ને કે હું તારાથી મોટી છું, મારું સારું શું છે શું નહીં એવું મારી જાતે જોઈ લઈશ, તારે બધી આ લપન છપન કરવાની કોઈ જરૂર નથી. સારું, કર જે કરવું એ તે. મારી ભૂલ થઈ ગઈ, હું તને સમજાવવા આવી. કોણ બોલાવે છે? શું કરવા આવે છે? જા ને, તારું કામ કરતી હોય કર ને, જા. ખોટી મગજનું દહીં કરે. તમારે મને શોપિંગ કરવાની છે કે નહીં? શોપિંગ? એ પેલા મેં તને એક વાત કીધી હતી. કઈ વાત? એ તારે માનવાની છે કે નહીં? કઈ વાત? આપણા લગ્નની. જો યાર, લગ્ન ના કરાય, મેં તને કેટલી વાર કીધું. હા, લગ્ન કરીને પછી છે ને એક તો મારું કામ તો થાતું નથી, એમાં તારા ઘરે આવીને પછી મારે કામ કરવાનું એમ ને. એક મિનિટ, પેલી તો વાત એ કે તું એટલી ટેલેન્ટેડ છે ને કે તું આખા ઘરને ફેરવીને પછી માથે બે એમ છે, બરાબર છે? એટલે તું મારી સાથે ક્યારે ટોપી ફેરીને જતી રહે ને? એટલે? એટલે એ જ કે તું મારી સાથે ક્યારે તું ફ્રોડ કરી શકે, તું મને ક્યારે મૂકીને જતી રહે ને એ મને ખબર નથી, એટલે તું મારી સાથે લગ્ન કરી લે ને તો મને હાશ થાય, બસ એમ. જો તું આવું શું કરવા બોલે છે? આજ સુધી મેં ક્યારે તારી સાથે કઈ ફ્રોડ કર્યો છે? નહીં ને. અરે, તે આપેલા 10,000 રૂપિયા હોય એમાંથી 5 રૂપિયા વધે ને તો હું તને પાછા આપું છું. ઇટ્સ માય 10,000 રૂપિયા આપ્યા હોય એમાંથી 5 રૂપિયા વધ્યા હોય તો એ તારા કામના શું હોય એટલે આપી દીધા હોય? એટલે નો આપ્યા હોય, એટલે આપ્યા હોય કે દેવેનને એમ ના થવું જોઈએ કે 10,000 રૂપિયા વાપરીને આવતી રહી. છોડ હવે, હવે અત્યારે આપણને સમય મળ્યો છે તો કંઈક સારી વાતો કરીએ. તમે ઝઘડો ચાલુ કર્યો ને? અરે, પણ વાત એવી છે કે ઝઘડો નહોતો એ, હું તો ખાલી જસ્ટ તને એવું કહેતો હતો કે આપણે લગ્ન કરી લઈએ એમ. તમારી વાત તો સાચી છે, પણ મારા ઘરે છે ને હું લગ્નની વાત કરીશ ને તો મારી બેન કે મારી મમ્મી કોઈ નહીં માને. કેમ નહીં માને? મારી બેન છે ને મારાથી બહુ જલસ થાય, હું આ બાર મસ્ત મસ્ત રીતે ફરું ને એને જરાય ગમતું નથી. અચ્છા, આ તારી બેનને ગમતું નથી કે આ તારું જ બહાનું છે? કેમ કે બેનને તો ખબર જ નહીં હોય ને કે તારે કોઈ બોયફ્રેન્ડ છે. બોયફ્રેન્ડની વાત નથી ને, બધી રીતે મારી બેન મને નડે છે. આ બોયફ્રેન્ડની વાત તો સાઈડમાં રહી ગઈ, બાકીના ખર્ચા કરું છું, કપડાં લઉં છું, હરવા ફરવા જાઉં છું, ફ્રેન્ડ જોડે જાઉં છું, પિઝા ખાઉં છું, કઈ પણ ખાઉં ને એટલે બેન જઈને મમ્મીના કાન ભરી આવે. એક મિનિટ, આ પિઝા ખાવા જાઉં, હરવા ફરવા જાઉં, ફિલ્મ જોવા જાઉં, આ બધું તો તું મારી સાથે કરે છે, તો બીજા કયા ફ્રેન્ડ છે? ગર્લ્સ હોય ને, તું બોયફ્રેન્ડ છો, બોય એટલે છોકરો, ફ્રેન્ડ ગર્લ એટલે છોકરી, કોઈ પણ મારી ફ્રેન્ડ ન હોઈ શકે તો વાંધો નહીં. હા એમ, એટલે જો તું છે ને આજ પછી તે લગ્નની વાત કરી આજ પછી લગ્નની વાત ન કરતો, જો મારે ઈચ્છા હશે ને તો હું સામેથી તને પ્રપોઝ કરી દઈશ લગ્ન માટે, બરાબર? સરસ, એનો મતલબ એવો થઈ ગયો કે તું મારી સાથે ગમે ત્યારે ફ્રોડ તો કરી શકે એમ છે, એટલે મારે એલર્ટ રહેવાની જરૂર છે. જો તમને મારી ઉપર વિશ્વાસ નથી, આટલો પણ વિશ્વાસ નથી, તમે મને લવ નથી કરતા, સિદ્ધતથી કહેજો, કરો જો કે નહીં. તારી આ જ વાત ઉપર આમ પીગળી જાઉં છું. કરો જો ને. બહુ બધો કરું છું તને, હાલ તને ઈ વાત ઉપર કોલ્ડ કોફી પીવરાવું. શોપિંગ? પેલા કોલ્ડ કોફી પછી શોપિંગ, પેલા કોલ્ડ કોફી શોપિંગ ને પછી જોશું ને. ના, આ પાડો ને, લવ કરો જો કે નહીં, હા કે ના?
હા શોપિંગ કરશું, ચાલ ને. બસ હવે ચાલ.